નમસ્કાર અંશુસ કૂકબુકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું સોજી એટલે કે રવાના ઉત્પમ સોજીના ઉત્પમ ઇન્સ્ટન્ટ બની જાય છે વળી આ ઉત્પમ હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ બને છે વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો હવે મેં અહીંયા સોજી મોટી સોજી આવે છે એ લેવાની છે દોઢસો ગ્રામ સોજી લીધી છે એને આપણે દહીં ઉમેરવાનું છે તો દહીં પણ દોઢસો ગ્રામ લીધું છે તો દહીં ઉમેરી અને આપણે સોજીને પલાળવાની છે તો પહેલાં આપણે થોડું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે વધારે ઢીલું નથી રાખવાનું એટલે જરૂર પ્રમાણે જ આપણે દહીં ઉમેરવાનું તો એકવાર આપણે અંદર મિક્સ કરી લઈશું તો હજુ જરૂર લાગે છે તો થોડું દહીં આપણે ઉમેરીશું અને આપણે સરસ રીતે અંદર મિક્સ કરી લઈશું તો સરસ મિક્સ કરી અને આપણે એને પંદર મિનિટ રાખી દઈશું જેથી સોજી સરસ રીતે પલળી અને ફૂલી જાય તો હવે ઢાંકી અને આપણે પંદર મિનિટ રાખી દઈશું વધારે ટાઈમ તમારી પાસે હોય તો તમે એક કલાક પણ રાખી શકો તો પંદર મિનિટ પછી આપણે જોઈએ છીએ સોજી સરસ રીતે પલળી અને ફૂલી ગઈ છે એકદમ ફૂલેલી દેખાય છે હવે પહેલાં આપણે થોડું પાણી ઉમેરીશું અને પાણીને આપણે સોજીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે પાણી જરૂર લાગે એમાં થોડું થોડું જ ઉમેરવાનું છે એકસાથે નથી ઉમેરવાનું હવે મીઠું સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું હવે આપણે શાકભાજી ઉમેરવાના છે તો એક નાની ડુંગળી ઝીણી કટ કરેલી તે ઉમેરીશું શાકભાજી તમારી પસંદ પ્રમાણે ઉમેરી શકો છો અને ગાજર બે ટેબલ સ્પૂન ગાજર ઝીણા કટ કરેલા અને એક નાનું ટામેટું એને પણ ઝીણા ટુકડા કરેલા હવે આદુ મરચાં તો એક ઇંચ આદુનો ટુકડો અને એક લીલું મરચું એને ઝીણા ટુકડા કરેલા અને થોડી ઝીણી સમારેલી કોથમીર અહીંયા તમારી પસંદ પ્રમાણના બીજા શાકભાજી પણ તમે ઉમેરી શકો અને આમાંથી પણ ના પસંદ આવે તો એ નહીં ઉમેરવાના અને બધા શાકભાજી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે પાણી ઉમેરીશું તો થોડુંક થોડું થોડું જ પાણી ઉમેરવાનું એક સાથે વધારે નહીં ઉમેરવાનું એકવાર આપણે સરસ રીતે અંદર હલાવી લઈશું એકદમ આપણું આ બેટર છે એકદમ હળવું થઈ જશે હાથો આવેલો હોય તેવું જ દેખાશે તો થોડીવાર આપણે એને ફેંટી લેવાનું હજુ પણ થોડું પાણીની જરૂર છે તો આપણે થોડું પાણી ઉમેરીશું અને ફરીવાર આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણું બેટર રેડી છે હવે ખાવાના સોડા વન ફોર ટી સ્પૂન ખાવાના સોડા તમે ફ્રૂટ સોલ્ટ ઈનો પણ ઉમેરી શકો અને હળવા હાથે મિક્સ કરી લઈશું મેં એક બાજુ ગેસ ઓન કરી અને નોનસ્ટિક લોઢી રાખી દીધી છે તો આપણે હવે તરત જ એના કૂદપ બનાવીશું તો એક ચમચો ભરી અને આપણે હળવા હાથે આવી રીતે ફેલાવવાનું અને પ્રેસ બિલકુલ નહીં કરવાનું હળવા હાથે આપણે ફેલાવી દેવાનો જેટલો મોટો બનાવવો એ પ્રમાણે આપણે બેટર લેવાનું હવે ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે અને એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી બે ત્રણ મિનિટ થવા દઈશું તો હવે આપણે ઉપર તેલના ટીપ્પા પાડીશું થોડું થોડું જ લગાવવાનું વધારે ઓઇલની જરૂર નથી અને આનો કલર ઉપરનો ચેન્જ દેખાય આપણને એટલે આપણે એને પલટાવીશું તો હવે ઉપરો એકદમ કલર બદલાઈ ગયો છે તો આપણે એને પલટાવી દઈશું તો નીચે બરાબર રીતે ચડી ગયો છે હવે આપણે એને આવી રીતે પ્રેસ કરવાનું હળવે હળવે અને આમ ફેરવતું જવાનું એટલે નીચે પણ સરસ રીતે ચડી જાય બિલકુલ ઓઇલનો વપરાશ નહીવત છે એટલે આમાં વજન બિલકુલ ન વધે લો કેલરી વાળો નાસ્તો છે બાળકોને પણ આપી શકાય અને સવારમાં સરસ નાસ્તો એનો લંચ બોક્સમાં પણ આપી શકાય આવી રીતે આપણો ઉત્પમ રેડી છે તો તમે જોઈ શકો છો હવે આપણે એવી રીતે જ બીજો ઉત્પમ બનાવીશું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની અને આવી રીતે ચમચો ભરી અને આપણે ફેલાવી દેવાનો હળવા હાથે અને આ ઉત્પમને નાળિયેરની ચટણી કે સોસ સાથે પણ સર્વ કરી શકો અને ઉપર આવી રીતે ઓઇલ લગાવવાનું કલર ચેન્જ થાય પછી પછી પલટાવી અને આપણે સરસ રીતે શેકી લેવાનું હળવા હાથે પ્રેસ કરવાનું અને ફેરવતું જવાનું તો આવી રીતે આપણે બધા ઉત્પમ બનાવી લઈશું ખૂબ જ હેલ્ધી નાસ્તો છે અને ટેસ્ટી પણ બને છે અને હાથો લાવવાની જરૂર રહેતી નથી તો આવી રીતે આપણે બધા ઉત્પમ બનાવી લઈશું તો તૈયાર છે આપણા ઉત્પમ રેસીપી પસંદ આવે તો વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ